નમસ્કાર અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો કાલનો દિવસમાં અમે આપને જણાવીએ છીએ રાશિ ફળ કેવું રહેશે પંચાંગ અને વિશેની તમામ માહિતી તો આ તમામ માહિતી સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહારાજ કિશન રાવલજી કિશન મહારાજ આપનું સ્વાગત છે તો દર્શક મિત્રોને મારા પ્રણામ નમન વંદન સ્નેથી સ્પંદન ને દિલ અભિનંદન સૌ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી બિલકુલ મહારાજ સૌપ્રથમ પ્રથમ દર્શક મિત્રો ની આવતી કાલના પંચાંગ વિશે માહિતી આપશો દર્શક મિત્રો સૌ નમસ્કાર કાલે તારીખ 16/1/2023 ને સોમવાર રહેશે તિથિ વિક્રમ સવત 2079 કાલે પોષવદ નોમ છે જે રાશિ છે તુલા રાશિ છે ચંદ્ર મારા તુલા રાશિ માં ભ્રમણ કરશે અને મૂળ અક્ષર એના ર ને ત રહેશે નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે જે સાંજે સાત ને ત્રેવીસ સુધી ચાલશે યોગ ધ્રુતિ રહેશે કરણ તૈતિ રહેશે વિછુડો કે પંચકની વાત કરો તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી સૂર્ય મકર રાશિમાં ચોક્કસથી પ્રવેશ્યો છે મકર રાશિનો સૂર્ય છે અને ચંદ્ર તુલા રાશિનો છે સૂર્યોદય સવાર સાત ને ચૌદ કલાકનો સૂર્યાસ્ત સાંજે પાંચ ને સુડતાલીસ કલાકનો છે ચંદ્રોદયની વાત કરો તો બે ને તેરે ચંદ્રોદય થશે અને જે ચંદ્રાસ છે બાર ને પાંત્રીસે ચંદ્રાસ થશે અભિજીત મુહૂર્ત વાત કરશું બાર દસ થી બાર બાવન બાર દસ થી બાર બાવન નું અભિજિત મુહૂર્ત છે આ સારું ચોગડ્યું તમારા દરેક કામમાં સફળતા અપાવશે નાના મોટા કોઈ કાર્ય કરવા છે કોઈ સારા કામની શરૂઆત કરવી છે કે પછી કોઈ પૈસાની લેતી દેતી કરવી છે તો આ અભિજીત મુહૂર્તમાં કરેલું કામ હંમેશા સફળતા આપે છે રાહુકાળ છે જે આઠ ચોત્રીસ થી નવ ત્રેપન નો છે આ રાવકાળ સમય કોઈ પણ લાંબી મુસાફરી ન થાય નાના મોટી જગ્યાએ કહેવાય છે કે ફેરબદલી ન થાય તેનું દરેક પ્રકારનું ધ્યાન રાખવાનું બાકી કાલે દિવસ એકંદરે સારો અને ચોક્કસથી સુંદર છે નાના મોટા માંગલિક કાર્યો કરવા છે કોઈ બીજા નવા કામ કરવા છે તો થઈ શકે એમ છે જી બેન જી મહારાજ આવતીકાલે સોમવારનો દિવસ છે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે માહિતી આપશું હવે કાલે સોમવારે ભગવાન શિવનો દિવસ કહેવાય છે અને આ શિવજીનો દિવસ શિવ મહિમન સ્તોત્રમનો પાઠ જે પણ કરે છે તેના દરેક રૂડા રૂપાડા કામ પૂરા થાય છે ભગવાન શિવજી શિવ મહિમન સ્તોત્રમનો પાઠ બહુ જ સારો કીધો છે શિવ પુરાણમાં શિવ મહિમન સ્તોત્રમનું ખૂબ સરસ મજાનું વર્ણન કરેલું છે ભગવાન ને જો તમારે કૃપા કરવી હોય તો એક શિવ શિવરૂદ્રાભિષેક ને શિવમિમન સ્ત્રોત્રનો પાઠ અવશ્ય કરજો માંગલિક કાર્યો પૂરા થાય સાથે સાથે તમારી જે તે આવનારી પનોતી સંકટ હોય તે ભગવાન શિવ દૂર કરે છે ભગવાન શંકર પર એવું મનાય છે કે ભગવાન શંકર એક એવા દેવ છે કે જે વિધાતાના લેખ પણ બદલી શકે છે એટલે કે તમારા વિધાતાએ જો લેખ બદલ્યા બદલવાની ક્ષમતા ધરાવતા હોય તો માત્ર દેવોના દેવ મહાદેવ છે આવનારા દરેક સંકટો દૂર કરે છે સાથે સાથે ભગવાન શંકરની પૂજા ઉપાસનાથી તમારા સગળા મનોરથ પૂરા થાય છે તો કાલે સોમવારનો દિવસ છે શિવમિમ સ્તોત્રમનો પાઠ કરજો અને નારિયેલનું પાણી લીલા નારિયેલનું પાણી ચડાવતા ચડાવતા એનો અભિષેક કરજો જેથી તમને સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થાય આટલું કરશો તો ચોક્કસથી લાભ જોવાઈ જશે જીબેન જી મહારાજ આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપશો હવે દિવસના ચોઘડિયામાં પહેલું ચોઘડિયું છે અમૃત ચોઘડિયું છે જે 7:15 થી 8:34 નો છે સવારના 7:15 થી 8:34 અમૃત ચોઘડિયું રહેશે પછી આવશે સુપ ચોઘડિયું જે 9:53 થી 11:12 નું રહેશે ત્રીજું છે લાભ ચોઘડિયું છે જે 3:09 થી 4:28 નું છે ચોથું છે અમૃત ચોઘડિયું જે 4:28 થી 5:47 નું છે આજે સારા અને સુપ ચોઘડિયાની વાત કોઈપણ નાના મોટા કામ કરવા છે નાની મોટી જગ્યાએ જવું છે સારા કાર્યોની શરૂઆત કરવી છે સારી વસ્તુઓ ખરીદવી છે તો તો આ દરેક ચોગડિયામાં તમે કામ કરો સારું રહે રાત્રિનું ચોગડ્યું છે જે પહેલું લાભ ચોગડ્યું છે દસ પચાસથી થી બારે નું જોવાઈ રહ્યું છે આ સમય તમારા માટે સર્વશ્રેષ્ઠ રહેશે નાના મોટા કોઈપણ કામ કરો ચોગડિયા જોઈન કરો તો એમાં સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે જી બેન

તમારું આરોગ્ય સારું છે ખરાબ છે તે તમારા સૂર્યના આધારે થાય છે જો કુંડળીમાં સૂર્ય કેન્દ્રમાં કે ત્રિકોણમાં સારો હોય મેષનો હોય સાથે સિંહનો હોય તો બહુ જ સારું ગણાય છે જો કુંડળીમાં સૂર્ય તુલાનો હોય તો અસ્તનો થાય છે સાથે સાથે આ સૂર્ય તમારા સ્વાસ્થ્યને તમારા આરોગ્ય પર નજર રાખે છે મેષનો સૂર્ય ખૂબ સારો સાથે સાથે જો તમારી કુંડળીમાં સૂર્ય સ્વગૃહી હોય એટલે કે સી રાશિનો સૂર્ય હોય અને જો તમારી પણ પોતાની સી રાશિ હોય તો એ તમને અતિ લાભ આપે છે કહેવાય છે ને કે ભાઈ આજ સુધી મેં દવા નથી લીધી આજ સુધી દવાખાનું નથી જોયું એ બધા કયા સ્વગૃહી સૂર્ય હોય જેનું લગ્ન પણ કહેવાય છે સિંહ હોય ચંદ્ર પણ સિંહ હોય ને સિંહ સારી અંશમાં બેઠો હોય ડિગ્રીએ બેઠો હોય ને એ માણસનું સ્વાસ્થ્ય એસી વર્ષે ને એસી વર્ષે છે કે આ વર્ષે દવા નથી કે દવાખાનું નથી જોયું કેમ કેમ કે એનો લગ્નમાં એના દેશ સૂર્ય સ્વગૃહ બેઠો છે ને ઉચ્ચ અંશનો બેઠો છે એવી જ રીતે જો મેષ સૂર્ય હોય તો પણ સારું પ્રદાન ફળ આપે છે સાસ બહુ જ સારું રહે છે સ્વાસ્થ્યમાં એકંદરે નાના મોટા ફાયદા થાય છે એમને કોઈ તકલીફ નથી બીજું કુંડળીમાં જો તમારો સિંહ રાશિમાં મંગળ રાહુ હોય એટલે કે પાંચ નંબરની અંદર મંગળ રાહુ લખેલું હોય અને બંનેના અંશ કહેવાય છે સાત અંશથી બાવીસ અંશની વચ્ચે હોય તો એ માણસને લકવો થવાની શક્યતા ઘણી વધારે રહે છે લકવો થાય કાં તો ન્યુરોને લગતા પ્રોબ્લેમ થાય એટલે નસને લગતા નસોને લગતા સ્નાયુઓને લગતા પ્રોબ્લેમ થાય છે સૌથી વધારે લકવા પર અસર કરે છે મંગળ રાહુ સિંહ રાશિનો હોય તો સમજવું કે તમારા સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાનું બીપીનો પ્રોબ્લેમ ના થાય સાથે સાથે ડાયાબિટીસ નાનો મોટો ના થાય એનું દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું પછી લોકો પૂછે છે કે મારા તમને અંદરથી બીવીએ છે કે મંગળ શનિ જોડે છે તો કોઈ શું આડઅસર થાય મંગળ શનિ કે મંગળ કેતુ જો સાથે હોય તો નાનું મોટું કેન્સરના રોગોનો ઉદ્ભવ થાય છે તો આ પણ ધ્યાન રાખવાનું કે ભાઈ જો કુંડળીમાં મંગળ શનિ હોય તો એના ઉપચાર કરવાના પણ મંગળ શનિ અંશ ઊંચના હોવા જોઈએ હવે બે ડિગ્રીએ મંગળ હોય અને બાવીસ ડિગ્રીએ શનિ હોય તો એ કોઈ કામનું નહીં રહે તો એમાંથી તમારે નહીવત છે એમાંથી બીવાની જરૂર નથી પણ બંને કહેવાય છે દસ અંશથી બાવીસ અંશની વચ્ચે હોય તો પાછું થોડુંક ધ્યાન રાખવું પડશે અને આપણા જ્યોતિષશાસ્ત્રમાં દરેકના સમાધાનને ઉપાય છે સાથે સાથે જો કુંડળીમાં સૂર્ય તુલા રાશિનો હોય બારમે બેઠેલો હોય તો એ માણસોને આંખોની તકલીફ રહે છે બીજે સૂર્ય આંખોમાં સમસ્યા અને બારમે સૂર્ય આંખોમાં સમસ્યા આપે છે તુલા રાશિનો હોય અંશ ઓછા હોય જો માણસને ચશ્મા હોય કાં તો આંખોને લગતી નાની મોટી સમસ્યા થાય આ વિશેષ પ્રકારનું ધ્યાન રાખવાનું સૂર્ય એટલે તેજ છે આંખો છે તમારી અને જો સૂર્ય જ નબળો હોય તો તમારા આંખોને અને હૃદયને સૌથી વધારે અસર આપે છે કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તમારા હૃદયને સીધી અસર થાય છે માટે થઈને સૂર્યને પ્રબળ કરવું સૂર્યનારાયણને લોકો જળ એટલે જ ચડાવે છે અને એટલે જ ચડાવવું પણ જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે આજે આપણે મકરસંક્રાંતિ છે તો એનો વૈજ્ઞાનિક કારણ એ જ છે કે સૂર્યનો પ્રકાશ બને એટલો તમારા શરીર નડે કારણ કે સૂર્ય અત્યારે મધ્ય અવસ્થામાં છે નથી દક્ષિણ નથી ઉત્તર એકદમ વચ્ચો આવ્યો છે ને હવે ધીરે ધીરે ઉત્તરાયણ તરફ ઉત્તર તરફ જશે આનો તડકો તમારા શરીરની અંદર દરેક વાઇટામિન્સમાં ફાયદો આપશે માટે જ આપણે મકર સંક્રાંતિ જ્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ ઉત્તર તરફ જાય છે ત્યારે આપણે મનાવીએ છીએ એટલા માટે સૂર્યની કિરણો આપણા શરીરને બહુ જ અસર આપે છે ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાની આ બ્રહ્માંડમાં એક એવા જાગતા દેવ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ બાકી કદાચ ભગવાન ગણેશ ભગવાન શિવને જોવા તો આપણે મનથી ભાવના કરવી પડે અને પછી જોઈએ છે એમનું સ્વરૂપ મનથી ભાવના પણ આ એક સૂર્યનારાયણ એવા છે કે તમે એને નરી આંખે જોવો છો અને રોજ એના દર્શન કરો છો કદાચ પૃથ્વી પર સૂર્ય ના હોય તો આપણું આ જીવન અસ્તવ્યસ્ત થાય છે કદાચ પૃથ્વી પર સૂર્ય ના હોય તો આઠ મિનિટની અંદર પૃથ્વીનો ગોળો અંધકાર બને છે ભગવાન સૂર્યનારાયણને ત્યાંથી અહીંયા આવતા આઠ મિનિટ થાય છે પૃથ્વીનું અંતર કાપતા સૂર્યનારાયણ ભગવાનના જે પ્લાઝમા સેલ્સ કે વૈજ્ઞાનિક તારણમાં કે જેના પ્લાઝમા સેલ્સ છે જે સૌથી સારી ઊર્જા આપે છે જેથી આપણી દરેક ઇલેક્ટ્રિક વસ્તુઓ કે દરેક વસ્તુઓને ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે વીજળી ગણો ગમે તે ગણો આપણે પોતાનું શરીર ગણો ભગવાન સૂર્યનારાયણ ઉર્જાનો બહુ મોટો સ્ત્રોત છે સૂર્યનારાયણની ભગવાનની પૂજા ઉપાસના કરવાથી મન અને આરોગ્ય બંને સ્ફૂર્તિમય રહે છે સૂર્યનારાયણ ભગવાનની પ્રકાશથી તમારા શરીરને જે બોડીના અમુક કેમિકલ્સ છે એ બેલેન્સ રહે છે સૌથી વધારે આંખોને જેની તકલીફ હોય એ લોકો સૂર્યનારાયણની સામે દરરોજ જળ ચઢાવે માટે તમે કદાચ જોજો નેપાળ છે પછી તિબેટ છે કે પછીના જે દેશો છે ત્યાં બધાની આંખો ઝીણી કેમ હોય છે આજે એનું બીજું તમને એક સરસ તારણ આપું કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ આવતો નથી પહાડી એરિયા છે નેપાળ છે તિબેટ છે બાજુ પહાડી એરિયા છે અને માટે એમની આંખો બ્રોડ નથી સૂર્યનો પ્રકાશ નથી આવતો સૂર્ય તે એટલો બધો હોતો નથી એટલે એમની આંખો ઝીણી થઈ જાય છે સંકોચાઈ જાય છે માટે એમની આંખો ખુલતી નથી બ્રોડ નથી હોતી વિકા મોટી હોત નથી હોતી એટલે કે સૂર્યનારાયણ ભગવાન તમારા આંખોના તેજ વધારે છે સૂર્યનારાયણ ભગવાનની પૂજા ઉપાસના કેવી રીતે કરવી જે લોકોને પણ લગતું હોય કે એમના હૃદયને આંખોને કે પછી મન ઉપર સીધી અસર થતી હોય કે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થતી હોય એવા દરેક લોકો ભગવાન સૂર્યનારાયણને જળ નિયમિત ચડાવે સૂર્યનારાયણને જળ હંમેશા તાંબાના લોટામાં જ ચડાવાય અમુક લોકો બીજા કે જે સ્ટીલનો લોટો લાવે છે કે પેલી નાની પવાલીમાં લોટ ચડાવે છે પણ હંમેશા સૂર્ય એટલે તાંબુ છે સૂર્યનારાયણની ધાતુ તાંબુ છે સૂર્યનારાયણની ધાતુને તાંબુ અને એક માણેક્ય માણેક્ય પણ તમે જુઓ કે રેડિશ કલરનો છે લાલ કલરનો જે એનો રત્ન છે તો ભાઈ તાંબાના લોટામાં સૂર્યનારાયણને જળ ચઢાવવાનો વૈદિક જ્યોતિષમાં સૌથી સારો સમય સૂર્યનારાયણને જળ ચઢાવવાનો કયો લખ્યો છે તો જે ઉગતો સૂરજ છે એટલે કે સૂર્યોદય સવારે અત્યારે જોવા જાવ તો સાડા સાત કલાકે થાય છે તો જે ઉગતો સૂર્ય છે એ ઉગતા સૂર્યને અર્ધે આપો તો તમારા માટે સર્વશ્રેષ્ઠ રહે છે એટલે કે કલાક સાડા સાતથી સાડા આઠ સુધીનો સમય છે ને એ સૂર્યનારાયણને જળ ચઢાવવા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવો ત્યારે ભગવાન સૂર્યનારાયણના બીજ મંત્ર છે એ બોલીને ચડાવો ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ સૂર્યનારાયણના બાર નામ છે એ બાર નામ સાથે બીજ ચડાવો સાથે સાથે જો તમને ભગવાન સૂર્ય નબળા હોય તુલાનું સૂર્ય હોય ઓછા અંશનો હોય કે પછી તમને કુંડળીમાં બીજા ના હોય જળ તત્વની રાશિ સાથે હોય તો સમજવું કે સૂર્યનારાયણને જળ કંકુ અને જાસૂદનું ફૂલ નાખીને ચડાવવું સૂર્યનારાયણને જળ જ્યારે ચડાવો ત્યારે કંકુ ચપટી અને જાસૂદનું ફૂલ નાખીને ચડાવશો સૂર્યનારાયણના મંત્ર બોલવાના અને જ્યારે સૂર્યનારાયણને અર્ધ્ય આપો ત્યારે એક ગાયત્રી મંત્ર એમના માતા છે ભગવાન ગાયત્રી માતા એમના માતા છે તો આ ગાયત્રી માતાને અર્ધ્ય આપવાનું ચોક્કસથી ભૂલશો નહીં અને પછી જ એમને જળ ચઢાવીને વંદન કરીને નમન કરીને તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરજો ભગવાન સૂર્યનારાયણને જ્યારે જળ ચઢાવો ત્યારે તમારા સારા સ્વાસ્થ્યને તમારા પરિવારને સારા શ્વાસ થાય તેવી ભાવના સાથે ચડાવજો અને એકદમ ધીમે ધીમે જળ ચડાવીશું જેથી તમારે પાણીની અંદરથી જે એનું રિફ્લેક્શન થાય છે એ સાત ચક્રો તમારા બેલેન્સ થાય તમારા સાત ચક્રોને સીધી અસર થાય અને બોડીના જે ઓર્ગન્સ છે એ પ્રોપર ચાલે માટે આ સૂર્યનારાયણને જળ ચડાવવાનું ભૂલશો નહીં આવું કશું ચોક્કસથી શ્વાસમાં સુધારો જોવાશે અને આટલું નિયમિત કરવાથી તમને લાભ પણ મળશે જીભાઈ

શુભકલર નારંગી શુભ નંબર છ વૃષભ રાશિવાળાને જમીન મકાનથી ફાયદો જોવાય છે નાનો મોટો કોઈ ફાયદો જમીન મકાનથી જોવાશે સંબંધમાં સુધારો થતો જોવાય છે દિવસ સારો ઉત્તમ પસાર થાય કોઈક નાના મોટા પ્રવાસના યોગ પણ પ્રબળ બને છે શુભકલર કેસરી શુભ નંબર પાંચ રહેશે વાત કરવામાં આવશે મિથુન રાશિની તો મિથુન રાશિવાળાને ધ્યાન તથા યોગથી ફાયદો જણાય છે નાનો મોટો ધ્યાન યોગ કરો તો ફાયદો છે કોઈ નવા વ્યક્તિનું આગમન તમારા જીવનમાં જોવાઈ રહ્યું છે કોઈ નવું વ્યક્તિ તમારા જીવનમાં આવશે ને તમારા જીવનને ખૂબ સારું અને સુંદર બનાવશે માથામાં દુખાવો રહ્યા કરે માથામાં માઇગ્રેનની જેને તકલીફ હોય થોડું સાચવવાનું છે કોઈ ખોટા મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું શુભ કલર જામલી ને શુભ નંબર એક રહેશે જી બેન જી મહારાજ આગળની ત્રણ રાશિ છે કર્ક સિંહ અને કન્યા આવતીકાલનું રાશિ ફળ જણાવશો કર્ક રાશિની વાત કરીએ તો કાલે કર્ક રાશિવાળાને વેપારી વર્ગને ધનહાની ના થાય જે લોકો કર્ક રાશિવાળા વેપાર સાથે સંકળાયેલા છે એ લોકો ખાસ તમારા વેપારમાં ધ્યાન રાખે નાની મોટી પૈસામાં તકલીફ કે પછી કોઈ વેપારમાં તકલીફ ના થાય તેનું બેધ્યાનપણું ના થાય તેનું ધ્યાન રાખે કાલે સાવચેતીથી ચાલવાનું છે કર્ક રાશિવાળા મગજ શાંત અને વેપારમાં ચોક્કસથી ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તમારા ઉત્સાહમાં વધારો થતો રહેશે આનંદ ઉત્સાહ ઉલ્લાસ સાથે દિવસ પસાર થશે નાની મોટી મુશ્કેલી આવે તેનો સામનો સરસ મજાનો તમે કરી શકશો શુભ કલર પોપટી રહેશે શુભ નંબર ચાર રહેશે સિંહ રાશિ સિંહ રાશિની વાત કરીએ તો ધાર્મિક કાર્યો પૂર્ણ થશે જે તે સમયથી તમને તમારી ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા છે ધાર્મિક કાર્યો કરવાની પ્રવૃત્તિ છે અને ઘણા સમયથી બાકી છે તો એવી ધાર્મિક પ્રવૃત્તિઓ તમે ચોક્કસથી કરી શકશો આર્થિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક ખરાબ થતી જોવાય છે પૈસાનું સંકટ નાનું મોટું થયા કરે અનુભવથી શીખવા મળશે જે તે કહેવાય ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી એટલે કે ભાઈ જ્યાં સૂર્યના પહોંચે ત્યાં આપણા કહેવાય છે કવિ પહોંચી જાય કવિ બધું લખે રાખે અને જ્યાં કવિ એ ના પહોંચી શકે ત્યાં અનુભવી માણસ પહોંચે છે તો અનુભવથી ઘણું શીખવા મળે છે સમયનો સદુપયોગ થાય તમારા સારા સમયનો સદુપયોગ થશે શુભ કલર સોનેરી ને શુભ નંબર આઠ હશે વાત કરશું કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોની વાત કરવામાં આવશે તો ભાઈ ધનલાભ થવાના યોગ બહુ જ સારા છે આર્થિક ધનલાભ થતા રહેશે એમાં બે પાંચ રૂપિયા લોકો પાછળ વાપરવાના દાન પૂન કરવાનું બહુ જ સારું રહેશે આર્થિક ધનલાભ થાય પૈસા થોડા બચાવીને પણ રાખશું જેટલા પૈસા એને વાપરવાનો વપરાશ નહીં કરીએ

જી મહારાજ આગળની ત્રણ રાશિ છે તુલા વૃષિક અને ધન આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો તુલા રાશિ તો તુલા રાશિની વાત કરવામાં તો સ્વાસ્થ્ય એકંદરે સારું જણાય છે સ્વાસ્થ્યમાં સારું છે ધન ધાર્મિક કાર્યમાં વપરાશે સારા કામોમાં ધાર્મિક કર્મ એટલે કે નાનું મોટું દાન પૂન સારા કામ સારા કર્મ કરો ને એને પણ ધાર્મિક કાર્ય જ કહેવાય કોઈની મદદ કરીએ બી તમારું ધાર્મિક કાર્ય જ છે નવી યોજના બને નાની મોટી ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ બનાવી શકશો આળસ તમને હેરાનગતિ આપે છે તો શક્ય હોય તો આળસનો ત્યાગ કરજો જે માણસ આળસનો ત્યાગ કરે છે કહેવાય છે ને એદી કરતા કેદી સારો કેદી હોય ને કામ કરે પણ એદી કશું કામ ના કરે એટલે કહેવાય છે કે ભાઈ એદી કરતા કેદી સારો થોડુંક કામ મહેનત ઘ કામ કરો આળસનો ત્યાગ કરો જીવન સુંદર જશે શુભ કલર વાદળી અને શુભ નંબર બે છે નાનો મોટો નિર્ણય ખોટો ના પડે નવા વ્યક્તિઓનું આગમન તમારા જીવનમાં ચોક્કસથી કાલે થતું રહેશે કોઈ નાના મોટા નવા વ્યક્તિઓનું આગમન થશે અચ્છા જે લોકોના લગ્ન નથી થતા વૃશ્ચિક રાશિવાળા હવે ધનારક ઉતરેલો છે લગ્નના યોગો લગ્નની વાતો અને લગ્નમાં આવેલી રુકાવટો દૂર થતી જોડાય છે તો લગ્નના યોગ કાલે વૃશ્ચિક રાશિવાળાને પ્રબળ છે શુભ કલર ભૂરો અને શુભ નંબર ચાર છે વાત કરશું રાશિની નવી તકો મળે નાની મોટી નવી તકો સાથે દિવસ સારો છે અચ્છા અનુભવથી કંઈક શીખવા મળી શકે એમ છે નાનો મોટો અનુભવથી શીખવા મળે છે મહેમાન આવવાના યોગ પ્રબળ છે અતિથિ ઘરે આવી શકશે પેટની સમસ્યા રહે રાહુ કાલે ભારો છે ધનરાશિવાળા રાહુ કાલે ભારે છે પેટની સમસ્યા રહી શકે એમ છે શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળજો શક્ય હોય તો બહારનું જમવાનું પણ કહેવાય છે કે ભાઈ જમવું નહીં નાસ્તો પાણી કરવો નહીં કારણ કે રાહુ ભારે હોવાથી પેટની સમસ્યા દૂર થઈ શકે એમ છે શુભ કલર સોનેરી શુભ નંબર આઠ રહેશે જી બેન જી મારા છેલ્લી ત્રણ રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો વાત કરશો મકર રાશિની મકર રાશિવાળાને નવી તકો જીવનમાં ચોક્કસથી ઉભરતી જોવા મળે છે તમારા લગ્ન માટેની હોય નોકરી માટેની હોય કે પછી પરિવારમાં કોઈ પણ નાની મોટી નવી તકો ઉભરતી જોવા મળે છે અનુભવથી તમે પણ કાલે ઘણું શીખવી શકો છો મકર રાશિવાળા માટે પણ દિવસ સારો છે મહેમાનો આવી શકે છે અતિથિ આવવાના યોગ પ્રબળ છે અને કહેવાય છે કે અણધાર્યા પ્રવાસ થશે મકર રાશિની વાત કરીએ તો કાલે નાના મોટા અણધાર્યા પ્રવાસ થાય સ્નાયુઓની તકલીફ થાય સ્નાયુઓની તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે ધન સાચવવાનું ધન સાચવીને વાપરવાનું છે ખોટો ગુસ્સો ના કરે કોઈની પર છે ને કાલે મગજ છે ભારે હોય ગુસ્સામાં હોય તો કોઈકને બોલી જવાય તો ના બોલવાનું બોલી જવાય નહીં કશું વર્તન ખરાબ ના થાય તેનું ધ્યાન રાખજો રાશિવાળા મગજ શાંત રાખવાનું શુભ કલર નારંગી કુંભ રાશિની વાત કરશો ખર્ચ ઉપર અંકુશ લાવવાનો જરૂરી છે નાનો મોટો ખર્ચ ઉપર અંકુશ લાવજો ખાસ મિત્રો તમારી લાગણી સમજશે મૂંઝવણ રહ્યા કર ખોટો ભય ના રાખતા શુભ કલર રાતો શુભ નંબર પાંચ છે મીન રાશિની વાત કરીએ તો અજાણ્યા વ્યક્તિઓથી ધનલાભ થાય કોઈ તમારું અજાણું વ્યક્તિ ત્રીજા વ્યક્તિથી નાના મોટા લાભ થશે લગ્નના યોગો મીન રાશિમાં પણ સારા છે પણ ઓફિસનું કામ તમારા પર માથા પર રહ્યા કરશે ઓફિસનું કામનું દબાણ મીન રાશિવાળાને કાલે સામનો કરવો પડે એમ છે પણ મનને શાંતિ રહેશે નાના મોટા કામોમાં દબાણમાં પણ વાંધો નથી શાંતિ છે આસમાની શુભ કલર ને શુભ નંબર એક છે જીભાઈ જી મહારાજ હવે સમય છે ટેરો કાર્ડના ઉપયોગનું આવતી કાલે જેનો જન્મદિવસ છે ટેયરો કાર્ડની મદદથી જણાવો તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે ચાલો ભાઈ કાલે જનપણ જનમદિવસ છે મંત્રો નિવસ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે ધનથી તંદુરસ્ત રો મંથિમલકાતારો ધંધી છલકાતા રહો હાસ્યનું તોરણ હંમેશા તમારા ઘરે ઝૂલતું રહે ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે ઝિંકલ બેન એક સુંદર મજાનું ટેરોટકાર કાર્ડ છે ને જોઈશું શું કાઢ્યું છે ભાઈ થ્રી ઓફ ફેન્ટ્સ કાઢ્યું છે થ્રી ઓફ નું કાર્ડ છે શું સૂચવે છે આ કાર્ડ તો કહેવાય છે કે આ વખત થોડોક સમયમાં વિલંબ છે એટલે કહેવાય છે કે જે કામ તમારું જે તે સમયે થવાનું હોય એનું થોડુંક આગું પાછું થઈ જશે નવું મકાન બાંધવું છે આ વર્ષે નવા કાર્યો કરવા છે નવું સાધન લેવો તો નાનો મોટો તમારે જે સમય બાંધેલો છે એ સમયમાં બાંધછોડ થશે બે મહિના વિચાર્યો તો ચાર મહિના થાય કે ત્રણ મહિના સારા પણ સમયસર કામ નહીં પતે આર્થિક રીતે એકંદરે વર્ષ મધ્યમ જોવાય છે માનસિક સમસ્યાઓમાં ચીડિયા પણ વધે તેનું ખાસ ધ્યાન રાખવાનું સમયસર કામ ના થાય ને એટલે માણસને ચીડિયા વધી જાય માણસના મગજ ઉપર હેરાનગતિ ગુસ્સો આવે તો મગજ ઉપર ચીડિયા પણ વધે તેનું ધ્યાન રાખજો એક બે દિવસ મોડું થાય થોડાક સમય મોડું થાય પણ સારું થાય મોડું આવે પણ સારું આવે એવું વિચારીને ચાલવાનું છે કાલે જેનો પણ જન્મદિવસ છે શારીરિક સમસ્યાઓમાં ખાસ કરીને કોઈ અગ્નિથી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કાનને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે શું કરવાથી વરસ એકંદરે સારું જશે તો ભાઈ કાલે જનો પણ જન્મદિવસ છે એ દરેક દર્શક મિત્રો એમના પાકીટની અંદર ભગવાન શંકર પાર્વતીનો ફોટો જોડે રાખશે ભગવાન શંકર પાર્વતીનો ફોટો જોડે રાખશે જે તે જગ્યાએ કામ કરો છો કે કામ તમારું જે તે સ્થાન છે ત્યાં દરરોજ સવારે ભગવાન શંકરની ભભૂતિનો ચંદનનો ચાંદલો કરીને જવાનો ભગવાન શંકરની જે રાખ છે થોડુંક લગાવીને ઘરની બહાર નીકળવા આટલું કરવાથી વરસ એકંદરે સારું અને સુંદર જશે દર સોમવારે શિવ રુદ્ર અભિષેક કરવાનું રાખજો દર સોમવારના દિવસે શિવ રુદ્રાભિષેક કરજો વરસ એકંદરે સારું અને ચોક્કસથી નાની મોટી સફળતા જોવાઈ જશે જીબેન જી બિલકુલ મહારાજ જોડાવા બદલ અને દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ આપનો આભાર સૌને જય શ્રી કૃષ્ણ જય માધવ દર્શક મિત્રો આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર